કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 4 Q4 યસ નો ની એક્ટિવિટી 8 9 એન્ડ 10 ની સમજૂતી મેળવીશું, સાથે સાથે તેનો સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 8, કવિતા ફોન્સ કેચકી. બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ ધે કેન નોટ હિયર સમ part of sentences. Help them to listen all the sentences properly. Page number 48 પર આ એક્ટિવિટી આપી છે. કવિતા કેતકીને ફોન કરે છે, પરંતુ નેટવર્ક પ્રોબ્લેમને કારણે તેઓ વાક્યના અમુક ભાગ સાંભળી શકતા નથી. તો તે લોકોને તમારે મદદ કરવાની છે. જે વાક્ય નથી સંભળાયા તે શું હશે તે તમારે અહીં ખાલી જગ્યા જે આપી છે ત્યાં પૂર્ણ કરવાના છે. Kavita says, "Hello, is it Ketki?" Ketki says, "Yes, Ketki. How are you? Did you receive my letter?" Ketki says, "Ha, Ketki chu. Ane tu kem che? Tane maro patra malyo?" Kavita says, "Yes. To ahi shu avshe? To teni pehla no prashna apne joye. To tema che, did you receive my letter? Tane maro patra malyo?" Evu puchhu che. Jena jawab ma Kavita e યસ કહ્યું છે, ત્યારબાદ કવરેજને કારણે વાક્ય કપાઈ જાય છે. તો ત્યાં શું આવશે? આઈ રિસીવડ ઇટ યસ્ટરડે, ગઈકાલે મને પત્ર મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. હિયર એટ વેસ્ટ બેંગાલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઈક નવરાત્રી. કવિતા શું કહે છે કે હા, ગઈકાલે મને પત્ર મળ્યો અને નવરાત્રી વિશે વાંચીને મને ખૂબ આનંદ થયો. અહીંયા અમારે પશ્ચિમ બંગાળમાં પણ નવરાત્રી જેવો જ એક તહેવાર છે. કેટકી સહીઝ, હાઉ ઇન્ટરેસ્ટિંગ. ત્યારબાદ ખાલી જગ્યા આપી છે. તો ત્યાં શું વાત થઈ છે? ક્વેશ્ચન માર્ક આપ્યું છે એટલે કંઈક પ્રશ્ન કર્યો હશે. તો એ પ્રશ્ન જાણવા માટે આપણે તેના પછીનું સેન્ટેન્સ રીડ કરીએ કે કવિતા સહીઝ, ઇટ ઇઝ દુર્ગા પૂજા. અહીં તેણે ફેસ્ટિવલનું નામ આપ્યું છે, તો સ્વાભાવિક છે કે તેની પહેલા શું પૂછ્યું હશે, તેના નામ વિશે પૂછ્યું હશે. તો આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું, વિચ ફેસ્ટિવલ. તો તેના આન્સરમાં કવિતા કહે કે તે દુર્ગા પૂજા છે. કેટકી સહીઝ, સાઉન્ડ ફેમિલિયર. બ્લેન્ક, ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. કેટકી કહે છે કે દુર્ગા પૂજા છે નવરાત્રીને મળતું જ આવતું હોય તેવો ઉચ્ચાર ધરાવે છે. ડુ યુ જોઈન ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, કે દુર્ગા પૂજા દરમિયાન તમે ગરબા લો છો? તો કવિતાએ શું કહ્યું? તો કે નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઈક નવરાત્રી બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. કે છે, ઓ યસ, માં દુર્ગા. વેલ, આઈ કોલ યુ લાસ્ટ નાઇટ બટ યુ વેર નોટ એટ હોમ, વેર યુ બિઝી? કેતકી કહે છે કે હા, માં દુર્ગા વિશે સાંભળ્યું. ગઈકાલે રાત્રે મેં ફોન કર્યો હતો પરંતુ તું ઘરે હતી નહીં, શું તું બિઝી હતી? તો કવિતા સહીઝ, યસ, બ્લેન્ક વિથ માય પેરેન્ટ્સ. કવિતા કહે છે કે હા, આઈ વોઝ વિથ માય પેરેન્ટ્સ, હું મારા માતા પિતા સાથે હતી. વી બોટ ન્યુ ડ્રેસીસ આઈટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. વી ઓલ્સો પરચેસ્ડ ફૂડ આઈટમ્સ ફોર ધ સેલિબ્રેશન. કવિતા શું કહે છે? હા, હું મારા માતા પિતા સાથે હતી. અમે નવા કપડાઓ, ડેકોરેશન માટેની વસ્તુઓ અને પૂજા માટેની વસ્તુઓની ખરીદી કરી. અમે સેલિબ્રેશન માટે ખાવાની વસ્તુઓની પણ ખરીદી કરી. કેટકી સહી, સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા, બ્લેન્ક ઓન દુર્ગા પૂજા. કેટકી કહે છે કે તો તમે દુર્ગા પૂજાના દિવસે નવા કપડાં પહેરો છો. અને બીજું શું પૂછે છે કે ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા? તો કવિતા તેનો રિપ્લાય આપે છે, યસ વી ડુ, હા અમે ડેકોરેશનની મજા લઈએ છીએ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અને અમે ખાવાની પણ મજા લઈએ છીએ. You know, Bengal is famous for sweets. We eat rasogulla, sandesh, pitha, kalkand,
एंड मेनी मोर स्वीट्स। कविता શું કહે છે? હા, અમે ડેકોરેશનની મજા લઈએ છીએ, તે ઉપરાંત અમે ખાવાની પણ મજા લઈએ છીએ। તું જાણે છે કે બંગાળ છે એ મીઠાઈ માટે પ્રસિદ્ધ છે। અમે રસગુલ્લા, સંદેશ, પીઠા, કલકાંડ અને ઘણી બધી મીઠાઈઓ ખાઈએ છીએ। કેટકી સેઝ, યસ, બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ। હા, બંગાળીઓને મીઠાઈ વધારે પસંદ હોય છે। બ્લેન્ક ફેસ્ટુન્સ, તો ત્યાં આવશે ડુ યુ હેવ ફેસ્ટુન્સ? કવિતા સેઝ, યસ વી હેવ, અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ, ધે આર મેડ ઓફ બાંબુ એન્ડ ક્લોથ, ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ, વી પુટ હ્યુજ આઇડોલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ, પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ। હવે કેટકી પૂછે છે કે શું તમે તોરણ ને તેવું બધું લગાવો છો? તો કવિતા તેનો રિપ્લાય આપે છે કે હા, અમે તેવું કરીએ છીએ। અમારો જે પૂજા માટે તૈયાર કરેલો મંડપ છે તેને પંડાલ તરીકે ઓળખવામાં આવે છે। તે વાંસ અને કપડામાંથી બનાવવામાં આવે છે। તે સામાન્ય રીતે ટાઈમ પરવારિક મંદિર હોય છે। અમે તેમાં દુર્ગા માતાની વિશાળ મૂર્તિ મૂકીએ છીએ। લોકો લાંબી કતારમાં ઊભા રહે છે અને જેમ જેમ ટર્ન આવતો જાય તેવી રીતે દુર્ગા માતાના મૂર્તિના દર્શન કરે છે। કેટકી સેઝ, વેલ ધીસ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ। કવિતા સેઝ, યુ આર ક્વાઇટ રાઇટ, ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, વિવિધતા મેં એકતા। હવે કેટકી કે, સરસ, આ તો એકદમ ગણેશ મહોત્સવ જેવું જ લાગે છે। એટલે કવિતા કે, હા તું એકદમ સાચી છે, ભારત છે એ જુદી જુદી રીતે ભલે પથરાયેલું હોય પરંતુ છેવટે તો એક જ છે। ત્યારબાદ તે એક સૂત્ર કહે છે કે વિવિધતામાં એકતા। કેટકી સેઝ, હાઉ લવલી, એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડોલ લાઈક ગણેશ આઇડોલ? એટલે કેટકી પૂછે છે કે કેવું સુંદર છે અને શું તમે ગણેશજીની મૂર્તિનું જેમ વિસર્જન કરીએ છીએ તેવી જ રીતે દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન કરો છો? તો કવિતા તેનો રિપ્લાય આપે છે। કવિતા સેઝ, યસ વી ઇમર્સ ધ દુર્ગા આઇડોલ ઇન ધ વોટર, ડ્યુરિંગ ઇમર્સન પ્રોસેસન વી ચેન્ટ દુર્ગા મા કી જય એન્ડ આચે બચોર અબાર હોબે। એટલે કવિતા છે એ કહે છે કે હા, અમે દુર્ગા માતાની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરીએ છીએ અને વિસર્જન પ્રક્રિયા સમયે અમે દુર્ગા માતાની જય તેનો ઉચ્ચાર કરીએ છીએ અને આચે બચોર અબાર હોબે તે બોલીએ છીએ। હવે આ જે છે એ બંગાળી ભાષામાં આવ્યું, તો કેટકી છે એ તરત પૂછે છે, કેટકી સેઝ, વોટ ડઝ ધેટ મીન, કે તેનો અર્થ શું થાય છે? એટલે કવિતા રિપ્લાય આપે, ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેઇન નેક્સ્ટ યર, કે આવી જ પ્રોસેસ આવતા વર્ષે પણ અમે કરીશું। કેટકી લાફ્સ એન્ડ સેઝ, કવિતા, ધીસ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર? કવિતા સેઝ, યસ ડિયર, ઇટ અફર્મ્સ અગેઇન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત। એટલે કેટકી ફરી હસે છે અને કહે છે કે આ પણ એકદમ આમ જાણીતું જ લાગે છે। એટલે કવિતા કહે છે કે હા ડિયર, તે સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી એક જ છે। કેટકી સેઝ, વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ દુર્ગા પૂજા સેલિબ્રેશન? કવિતા સેઝ, વાય નોટ, આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ. કેટકી સેઝ, ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. કવિતા લાફ્સ એન્ડ સેઝ, યુ આર વેલકમ. હવે કેટકી કે, તમે જે દુર્ગા પૂજાની ઉજવણી કરો છો તેના ફોટા મને મોકલીશ? તો કવિતા કહે, હા શા માટે ન મોકલું, હું ફોટાય મોકલીશ સાથે સાથે બંગાળી મીઠાઈ પણ મોકલીશ. એટલે કેટકી તેનો આભાર માને છે. એક્ટિવિટી 9, હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી, માય સિસ્ટર્સ એન્ડ માય કાવ. ઓલ ધ ક્વેશ્ચન્સ આર મિક્સ્ડ અપ, સેપરેટ ધેમ ઇન ધ એપ્રોપ્રિએટ ટેબલ. પેજ નંબર 49 પર આ એક્ટિવિટી આપી છે. અહીં તમને મી એટલે મારા માટે, માય સિસ્ટર એટલે મારી બહેનો અને મારી ગાય, આ ત્રણ માટેના પ્રશ્નો આપેલા છે અને તે મિક્સ થઈ ગયા છે. તેમને તમારે ટેબલમાં વર્ગીકૃત કરવાના છે. તો હવે એક વસ્તુ આપણે જોઈએ કે મી માટે પ્રશ્ન હોય તો પ્રશ્નમાં સર્વનામ કયું વપરાયું હોય છે? યુ. તેવી જ રીતે માય સિસ્ટર
માય સિસ્ટર્સ બહુવચન છે તો તેમના માટે સર્વનામ કયું આવશે? ધેય. અને માય કાવ જે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે તેના માટે સર્વનામ વપરાશે ઇટ. તો આ ત્રણ શબ્દો યાદ રાખીએ તો ટેબલમાં વર્ગીકરણ કરવું એકદમ સહેલું થઈ જશે. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? ઇટ એ કોના માટે વપરાયું છે? માય કાવ માટે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં લખીશું માય કાવમાં. સેકન્ડ, ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? યુ યુ નો જ્યારે તમે આન્સર આપશો ત્યારે આઈ થઈ જશે એટલા માટે આ ક્વેશ્ચન છે એ મી અથવા આઈ માટે વપરાયો છે. તો ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ એ આપણે આઈમાં લખીશું. ડઝ ઇટ ઇટ ગ્રાસ? તો એ ક્વેશ્ચન કાવ માટે છે. ડુ યુ લાઈક મેથ? ઇટ ઇઝ ફોર મી. ડઝ ઇટ નો યુ? ઇટ ઇઝ ફોર માય કાવ. ડુ યુ વેક અપ બિફોર 7 o'clock? ઇટ ઇઝ ફોર મી. ડુ યુ પ્લે ધ ગિટાર? ઇટ ઇઝ ઓલ્સો ફોર મી. ડુ ધે લાઈક કેટ? ધે જે બહુવચન છે અને ત્રીજો પુરુષ એટલે કે માય સિસ્ટર માટે આવશે. તો આ ક્વેશ્ચન આપણે સેકન્ડ બોક્સમાં લખીશું. ડુ ધે ઇઝીલી ગેટ એન્યુઅલ્ડ? એ પણ આવશે સેકન્ડમાં. ડુ ધે ગો ટુ બ્યુટી પાર્લર? તે પણ માય સિસ્ટર્સ માટે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? ઇટ આવ્યું એટલા માટે એ માય કાવ. એન્ડ લાસ્ટ, ડઝ ઇટ લવ ઇટ્સ કાફ? એ પણ આવશે માય કાવમાં. એક્ટિવિટી 10, રીડ ધ પેરેગ્રાફ, પેજ નંબર 49. અહીં એક પેરેગ્રાફ આપ્યો છે જે આપણે રીડ કરીએ. We live a comfortable life because people work for one another. The farmer grows grains and vegetables for all. The barber cuts the hair. The tailor stitches our clothes. The postman brings letters from our friends and relatives. The cobbler mends the shoes. We can never forget our teachers. They teach the students various subjects. They also tell them stories and jokes. The doctor takes care of us when we are ill. We can sleep in our home safely because the soldiers protect our borders. In this way, our life becomes easy. Paragraph માં કહ્યું છે કે આપણે એકદમ આરામદાયક જીવન જીવી શકીએ છીએ કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે. જેમ કે ખેડૂત અનાજ અને શાકભાજી પકવીને સૌને આપે છે, વાળંદ વાળ કાપે છે, દરજી છે એ આપણા વસ્ત્રો સીવે છે, પોસ્ટમેન છે તે આપણા મિત્રો અને સગાવાલાઓના પત્રો લાવે છે, મોચી શૂઝ સીવી આપે છે અને આપણે આપણા શિક્ષકોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. તેઓ વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો શીખવે છે તેમજ વાર્તાઓ અને ટૂચકાઓ કહે છે. ડૉક્ટર આપણે જ્યારે બીમાર હોઈએ ત્યારે આપણી સંભાળ લે છે અને આપણે રાત્રે એકદમ શાંતિથી સૂઈએ છીએ કારણ કે સૈનિકો આપણા દેશની સરહદ પર આપણું રક્ષણ કરે છે. આ રીતે આપણી લાઈફ છે એ એકદમ ઇઝી બની જાય છે. આસ્ક 5 ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ આન્સર. હવે આ પેરેગ્રાફ આધારિત આપણે પ્રશ્નો પૂછવાના છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે કે ડઝ ધ બાર્બર કટ અવર હેર? બાર્બર આપણા વાળ કાપે છે? તો આન્સર છે યસ હી ડુ. સેકન્ડ છે, ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર? કોબલર આપણા માટે પત્રો લાવે છે. તો કોબલરનું કામ શું છે? તો કોબલર મેન્સ ધ શૂઝ, કોબલર બૂટ સીવે છે. તો અહીં આન્સર થશે નો હી ડઝન્ટ, ના તે પત્ર લાવતા નથી. તો તેવી રીતે આપણે બીજા પ્રશ્નો બનાવીએ. ડઝ ફાર્મર ગ્રો ગ્રેઇન્સ? ફાર્મર છે એ ગ્રેઇન ગ્રો કરે છે. તો આપણો આન્સર થશે યસ
ही डज. सेकंड, डू टीचर्स टेल स्टोरीज, शिक्षकों वार्ता कहे छे, तो के यस दे डू. थर्ड, डू द सोल्जर्स प्रोटेक्ट अवर बॉर्डर, सैनिकों अपनी सरहदों नु रक्षण करे छे, यस दे डू. डज पोस्टमैन मेंड शूज, पोस्टमैन बूट चप्पल सीवे छे, नो ही डजंट. डज फार्मर स्टिच क्लोथ, फार्मर कपड़ा सीवे छे, नो ही डजंट. तो आ रीते तमे बीजा प्रश्न पण बनावी शको छो. અહીં દર્શાવતા વી ના સિમ્બોલ પર ટચ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરશો, તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ સેવન્થનું પ્લેલિસ્ટ આપેલું છે, જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.